નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરીથી એકવાર વિમળા વિદ્યાલયના ઈ ક્લાસીસ રૂમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી અને એની અંદર એકમ 4 જે એક ઉર્મી ગીત છે અને પદ્ય સાહિત્યમાં એનો સમાવેશ થાય છે જેનું નામ છે તને ઓળખું છું માં. માને તો આપણે ઓળખતા જ હોઈએ અને માં આપણને ઓળખતી હોય, ભલે આપણા વિશે કોઈને ખબર હોય કે ના હોય, પણ માને તો બધી જ ખબર હોય. તો આવું જ એક સરસ મજાનું ઉર્મી ગીત તને ઓળખું છું માં લેખકે લખેલું છે. તો હવે આપણે લેખકનો પરિચય મેળવીએ. તો આના લેખક છે મનોહર ત્રિવેદી. એમનો જન્મ 4/4/1944. કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ છે. તેઓ ડસા જંકશનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયા છે. મોસુંજણું, છુટ્ટી મૂકી વીજ અને મિતવા એમના કાવ્ય સંગ્રહો છે. કાવ્ય સંગ્રહ, અગાઉ પણ આપણે વાત થઈ ગઈ કે ભાઈ કાવ્ય સંગ્રહ એટલે કે એવી ચોપડી, એવું પુસ્તક કે જેમાં ઘણા બધા કાવ્યોનો સમાવેશ થતો હોય. બાળ સાહિત્યમાં પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે, એટલે કે નોંધવાલાયક પ્રદાન છે. ગજવામાં ગામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે, તેમજ નથી નામે એક નવલકથા પણ એમણે આપી છે. આ સર્જકના કેટલાક પુસ્તકો પુરસ્કૃત પણ થયા છે. પુરસ્કૃત એટલે કે એમને ઇનામ પણ મળ્યું છે, એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે. તને ઓળખું છું માં એક ઉર્મી ગીત છે. ઉર્મી ગીત કવિએ અહીં આગવી શૈલીમાં માતૃ મહિમા ગાયો છે. કોનો મહિમા ગાયો છે? તો માતૃ મહિમા ગાયો છે, એટલે કે માતાની વાત કરવામાં આવી છે. અને માતૃ મહિમા તો શું હોય એથી તમે બધા જ અજાણ નથી. ગીતનો નાયક અહીં વિનમ્ર ભાવે માતૃઋણનો સ્વીકાર કરે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે, પીડા સહન કરવાની આવે, કોઈ સ્વજન ધિક્કારે, ઉપેક્ષા કરે, ઉપેક્ષા કરવી એટલે કે અવગણના કરવી, અસ્વીકાર કરવો, તિરસ્કાર કરવો, એવા સંજોગોમાં માતાની મમતા જ સંતાનને પોતાના પગ ઉપર ઊભા રહેવાનું બળ પૂરું પાડે છે. માતાના દુખડા ઓવરણામાં આવું અમૃત ભર્યું છે. ટાચકા ફૂટે ને પીડા પળભરમાં છૂ થઈ જાય. ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે કે સ્મરણ સ્મરણ તીરથ તારી એમ કરું પરકમમાં. માતાના સ્મરણ દ્વારા તેમની પાવન પરિક્રમા કરાવતું આ ગીત વારંવાર માણવાનું ગમે છે. તને ઓળખું છું માં એના લેખક છે શ્રી મનોહર રતિલાલ ત્રિવેદી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યનું ગાન કરીએ એને સમજીએ એ પહેલાં થોડીક સમજૂતી મેળવી લઈએ કે માં વિશે હું કંઈ વધારે તો જાણતો નથી, પરંતુ હું કંઈ જે જાણું છું એ તમને કહી દઉં કે માં એ શું છે. માં એ શું છે? તો આપણી કલ્પના બહારનું અસ્તિત્વ છે, કે આમ તો એક સામાન્ય અને સરળ ભાષામાં એની વ્યાખ્યા થઈ જાય, પણ જો વિચારવા જઈએ તો એની વ્યાખ્યા કરવી મુશ્કેલ બની જાય, કારણ કે માને કોઈની સાથે સરખાવી શકાય નહીં. ખુદ ભગવાન પણ માના પેટમાં થી આવવા માટે એમને પણ આ પૃથ્વી ઉપર જન્મ લેવો પડે છે. તો એ માનો મહિમા
अपने शू करी शकी। माँ ऊपर तो घणा बधा लेखकोए घणी बधी साहित्य में घणी बधी कहेवतो लखी छे के भाई माँ ए माँ बीजा बधा वगड़ा ना वा के एक माँ ए सौ शिक्षकों की गरज सारे। तमे आइंस्टाइन अपना जे महान वैज्ञानिक थई गया एमनी बात तो तमने खबर ज हशे के भाई एमने एमना शिक्षकों एमने एमना शिक्षकों मंदबुद्धि कहीने बोलावता हता। अने एमना शिक्षकोए तो एमने चिट्ठी में पण लखेलू के भाई आ बाळक मंदबुद्धिनू छे अने आ बाळक ना कारणे बीजा विद्यार्थीओनू भविष्य बगड़े छे। त्यारे अने एमने तो वांचता पण नहोतो आवडतो त्यारे पेला शिक्षके कीधुं के भाई तू तारी माँ ने आ कागळ वंचावजे एटले तारी माँ ने खबर पड़ी जशे। एटले ज्यारे आइंस्टाइन एमना मम्मी ने लेख आपे छे एनी मम्मी ज्यारे ए लेख वांचे छे त्यारे आइंस्टाइन पूछे छे कि माँ एमां शुं लख्युं छे त्यारे एनी माँ सरस कहे छे कि बेटा आमां एवुं लख्युं छे कि तमारो छोकरो एटलो बधो ब्रिलियंट एटलो बधो होशियार छे કે અમે તેને ભણાવવા માટે લાયક નથી। અને ખરેખર એક માં પોતાના બાળકને એટલું ઉચ્ચ શિક્ષણ આપે છે કે બાળક મંદબુદ્ધિનું બાળક એ એક વૈજ્ઞાનિક બની જાય છે અને બલ્બની શોધ કરે છે એ સિવાય પણ આખા વીજળીના તારની પણ શોધ કરે છે। આખા દુનિયાને જે અંધારું આખી દુનિયાનું જેને અંધારું દૂર કર્યું એવા બલ્બની શોધ એને કરી નાખી। વિદ્યાર્થી મિત્રો આ છે એક માની તાકાત। માનો ખોળો એ આખી યુનિવર્સિટી છે। માં વિશે હું વધારે તો શું કહું પણ માં એ ભગવાનથી પણ ઉપર છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યનું ગાન કરવાનું છે અને એના પછી આપણે કાવ્યની સમજ મેળવીશું। તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, સરે અચાનક होठे ती बस एक वेण ते खम्मा, खम्मा कहता पापण पर थी नहीं खरेला आंसू। तने ओळखू छू मां, तने ओळखू छू मां, तने ओळखू छू मां, तने ओळखू छू मां, ગરને ખૂણે એકલવાયુ વરસે છે ચોમાસુ, ગરને ખૂણે એકલવાયુ વરસે છે ચોમાસુ, મળે લહેર કી હોઉં ભલે હું લુજરતા માર્ગમાં, મળે લહેર કી હોઉં ભલે હું લુજરતા માર્ગમાં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તરણા પેઠે ચાવે કે હડસે લે કોઈ ફેંકે, તરણા પેઠે ચાવે કે હડસે લે કોઈ ફેંકે, પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે, પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે, દશે ટેરવા અડે ને પીડા
છૂથાતી પળભરમાં દશે ટેરવા અડે ને પીડા છૂથાતી પળભરમાં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે ઘરથી જાઉં દૂર છતાં હું તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરગમમાં સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરગમમાં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે હો ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરગમમાં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા તો વિદ્યાર્થી મિત્રો આજે મારો અવાજ થોડો ખરાબ છે કારણ કે ગળામાં થોડું દુખે છે માટે મને થોડો માફ કરજો વિદ્યાર્થી મિત્રો આપણે આ કવિતાનું આ ઉર્મી ગીતનું ગાન કર્યું હવે આપણે પાઠ બીજાની અંદર આ ઉર્મી ગીત આ કાવ્યની સમજૂતી મેળવીશું જય હિન્દ